રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું પતન ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખો તો દંડા 100 ચાઇનીઝ દોરા તુકલ્લાના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો મકર સંક્રાંતિનું પર્વ લોકો ખુશી ઉલ્લાસ સાથે ઉજવી શકે કોઈ જાનહાનિ ન થાય તે માટે પોલીસ કમિશનરે ચાઇનીઝ દોરા તુકલના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો છે તેમજ કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં કોરોના ફેલાય નહીં તે માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવાનું રહેશે આ નિયમોનું પાલન નહીં કરનાર સામે પણ કાર્યવાહી થશે રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પ્રસિદ્ધ કર્યું છે જાહેરનામા મુજબ 18 ડિસેમ્બરથી 16 જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ રસ્તા ફૂટપાથ અને ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડસ્પીકર વગાડી શકશે નહીં લોકોની લાગણી દુભાય તેવા લખાણવાળી પતંગ ઉડાવી શકશે નહીં હાથમાં મોટા ઝંડાઓ વાંસના બાંબુ લઈ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકશે નહીં જાહેર માર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકશે નહીં તેમજ રસ્તા ઉપર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મુકાયો છે ચાઇનીઝ દોરાના કારણે શરીર પર તીક્ષ્ણ કાપાઓ પડતા હોવાથી વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત ગાઈડલાઇન્સનું પાલન કરવાનું રહેશે ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે વેચાણ કરી રહ્યા છે ખાસ કરીને ચાઇનીઝ દોરી નાયલોન દોરી ચાઇનીઝ કુકર એ બાબતમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને એને પ્રતિબંધિત ઘોષિત કરવામાં આવ્યું છે જેથી કરીને જે દુકાનવાળા એડવાન્સમાં માલ લઈને આ વેચાણ કરે છે એની સામે જાહેરનામા બનવાના કેસો કરી શકે ઉત્તરાયણના સંદર્ભમાં બાકીની જે ગાઈડલાઇન છે જ્યાં સુધી સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવશે ત્યાર પછી જ અમે વધારે ડિટેલમાં આપને કહી શકશું કોરોનાનું પાલન કરવું પછી સ્વાભાવિક છે પણ જેમ ઉત્તરાયણના તહેવારની બાબતમાં કંઈક પર્ટિક્યુલર એસઓપી પણ આવી શકે છે તો એ એસઓપી આવ્યા પછી જેમાં મકર સંક્રાંતિ પૂર્વે પોલીસ કમિશનર હર હંમેશ જાહેરનામું પ્રસિદ્ધ કરતા હોય છે જેનું મુખ્ય કારણ એ છે કે લોકો તહેવારને ખૂબ સારી રીતે માણી શકે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને પરંતુ લોકો ઘણી વખત બેજવાબદાર બની ચાઇનીઝ તુલક ચાઇનીઝ દોરી સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ખરીદે છે આ સામે વેચનારની પણ નૈતિક જવાબદારી છે કે જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરે હિતેશ કુમાર રાઠોડનો રિપોર્ટ રાજકોટ